सदानन्दाम्भोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारवार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्निवेशरमणियदर्शनम् मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणि श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુડન સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર આકાશ ગુણ વર્ણન એની અંદરથી આપણને શબ્દ કેવા બોલવા અને શબ્દ કેવા ન બોલવા એવો વિવેક આપણને સ્વામીએ એ દરમિયાનની વાતોથી આપણને સમજાવ્યું આગળ સ્વામી આવે વાયુ ગુણ વર્ણન લખે છે પાંચ ભૂત છે પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ સ્વામીએ પાછળથી શરૂ કર્યું છે આકાશનું લક્ષણ પહેલાં કર્યું આકાશમાંથી કયો ગુણ ગ્રહણ કરવાનું એ કર્યું હવે સ્વામી વાયુ ગુણ વર્ણન કરે છે અબ સુનો રીત સમીર કી વહત દોહ એક શીતળ અંગ કરે એક લગાવ હૈ લો અબ હો રીત સમીર કી વહત હે એક દો અંગ કરે એક લગાવ હેલો હવે સ્વામી વાયુનો ગુણ કે છે સમીર એટલે વાયુ પવન બે પ્રકારથી એ વહે છે સ્વામી કે એક અંગને શીતળતા આપે છે અને એક અંગમાં બળતરા કરે છે જેમ કે સાંજનો સમય હોય સવારનો સમય હોય મંદ પવન વાતો હોય તો બધાઈને પવન વાલો લાગે ગમે પરંતુ તાપ પડતો હોય ત્યારે એ જ પવન છે એ લૂ લાગ્યા જેવું કરે લૂ લાગી જાય આની ઉપરથી સ્વામી આપણને એમ શીખવાડે છે આપણા વર્તનથી કોઈને લૂ ના લાગી જાય આપણું વર્તન આપણું જીવન આપણું વિચરણ કહેતા આપણે કોઈ પણ વ્યક્તિની સાથે રહેતા હોઈએ અહીંયા આગળ પવનથી આપણે એટલું જ લઈએ આપણો વ્યવહાર આપણો જે રોજિંદો વ્યવહાર છે આપણો જે પડે પડનો વ્યવહાર છે બીજા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર છે આપણા પરિવાર સાથેનો વ્યવહાર છે મંદિર હોય તો એમાં રહેતા સભ્યો સાથેનો વ્યવહાર છે સમાજ હોય તો સમાજની અંદર રહેવાવાળા જે સભ્યો એની સાથેનો વ્યવહાર છે એ વ્યવહાર એવો હોવો જોઈએ કે જે બીજાને સુખ આપે બીજાને સુખરૂપ થાય એવો હોવો જોઈએ કોઈને લૂ લાગે કોઈને બળતરા કરે એવો આપણો વ્યવહાર ન હોવો જોઈએ કહેતા એવું આપણું જીવન ન હોવું જોઈએ એવું આપણું વર્તન ન હોવું જોઈએ આગળ વાનીનો ગુણ આવ્યો કે વાની કોયલ જેવી પણ હોય ને કાગડા જેવી પણ હોય વાની ઘાવ પણ કરે અને ઘાવ પર મલમ પણ લગાવી શકે એમાં આપણે ઘણું બધું વિસ્તારથી સમજ્યા કે આપણી વાની છે એવી હોવી જોઈએ કે બીજાને સુખરૂપને આધારરૂપ થાય પરંતુ ઘણા લોકો એવા હોય વાની પણ ન બોલે વાણી પણ ન બોલે છતાં વર્તન એવું કરે કે બીજાને લાઈ થઈ જાય બોલો એવા પણ તમને સમાજમાં પરિવારમાં સત્સંગમાં બધી જગ્યાએ દેખાય કે બોલે નહીં બોલશે કશું જ નહીં કાગડા જેવી વાણી નહીં બોલે કોયલ જેવી નહીં બોલે પણ વર્તન એવું કરશે ને કે બીજાને દાહ લાગી જાય વ્યવહાર એવો કરશે ને કે બીજાને લાઈ લાગી જાય ના મુક્તાનંદ સ્વામી એમનું વર્તન બીજાને ટાઢક આપવા વાળું હતું એમનો વ્યવહાર બીજાને ટાઢું કરવાવાળો હતો પર્વતભાઈ અને દાદા ખાચર એમનો વ્યવહાર વર્તન બીજાને ટાઢક આપવા વાળી હતી હા સિવાય કે કોઈ વ્યક્તિ પોતે જ સગડી જેવો ધગધગતો હોય તો પછી એને ગમે એટલો સારો વ્યવહાર કરવાવાળો હોય વર્તન કરવાવાળો હોય તો પણ એને શાંતિ થતી નથી પરંતુ આપણા જીવમાં ચોક્કસ એવું હોવું જોઈએ કે મારું વર્તન મારું જીવન હું જે જગ્યાએ છું જે ભગવાનના ભક્તોની ભેગા છું તમે પરિવારમાં છો તો એક ભગવાનના ભક્તો છો કોઈને માનું પાત્ર કોઈને પિતાનું પાત્ર કોઈને પુત્રનું પાત્ર કોઈને પુત્રીનું પાત્ર કોઈને વહુનું પાત્ર એ બધાય પાત્રો અમે એકાબીજાને સાનુકૂળ થવા પ્રયત્ન કરીએ સાનુકૂળ થઈએ બીજાની સાનુકૂળતામાં આપણી સાનુકૂળતાને સમજીએ ઘણી વખત આપણી જળતા એવી હોય કે મને જે ગમે અને મને જેવું ગમે એ જ મારી સાનુકૂળતા આ સૌથી મોટું બીજાને લાઈ લગાડવા જેવું છે દાહકપણું છે આપણે બોલતા હોઈએ ભલે ઓછું બહુ જાજુ ન બોલતા હોઈએ પણ આપણા પગલાં એવા હોય કે આપણે આમ નીકળીએ ને ત્યાં કોક બળી જાય આપણા જીવનમાં આવું થતું હોય મારે અને તમારે એ વસ્તુનો સુધારો અવશ્ય મેવ કરવો જોઈએ પવનના ગુણથી આપણે એટલું ચોક્કસ શીખીએ કે શીતળતા પ્રસરાવીએ કોઈને શાંતિ આપીએ કોઈનું હૃદય ઉદ્વેગિત થઈ જાય આપણા વર્તનથી કોઈનું હૃદય ઉદ્વેગિત થઈ જાય આપણા વર્તનથી કોઈનું હૃદય વિંધાઈ જાય આપણા વર્તનથી આપણે કોઈ જગ્યાએ ગયા છીએ અને એ જગ્યાએ કોઈકના ઘરની અંદર દસ દિવસ રહેવાનું થયું અને ઘરની આખી જે શાંતિ હોય છીનવાઈ જાય ઘણા ઘરમાં આવું થાય છે કે ઘરમાં બધા સભ્યો એટલા સરસ રીતે શાંતિથી રહેતા હોય કોઈ પ્રોબ્લેમ ના હોય કોઈને કોઈ સાથે પણ એક વ્યક્તિ દી રહેવા જાય ને ત્યાં આખું ઘર હળગાઈ દે વર્તનથી કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના હોય એક હરીબગત છે એ હરિભગતના ઘરની અંદર બધા પૂજા પાઠ ભજન ભક્તિ બધું બહુ સરસ કરે હવે એમાં કોઈ બહારથી આવ્યા હવે આ હરિભગત રસોડાની અંદર સ્નાન કર્યા વિના જાય નહીં રસોડામાં કોઈ દી સ્નાન કરાવી વિના પગેય નહીં મૂકવાનો જોબેથી આવે તોય સ્નાન કરે હવે ઓલા મહેમાન આવ્યા આમને કહી દીધેલું કે ભાઈ તમારે કાંઈક અમે તો ઘરમાં કોઈ ચા નથી પીતા પણ તમારે પીવી હોય તો અહીંયા ચાનો ડબ્બો છે આ છે આ છે અમે તમને બનાવી દેશું અથવા તમારે બનાવવી હોય તો અમારા ઘરમાં રસોડામાં સ્નાન કરીને બધા જાય છે તો તમે રસોડામાં સ્નાન કર્યા વિના ના જાઓ તો સારું તમે પાંચ દિવસ રોકાવાના છો તો આટલો સહકાર અમને આપજો ધનોલા હવારની અંદર સ્નાન કર્યા વિના જ રસોડામાં ઘરી જાય બોલે કાંઈ નહીં વઢે કાંઈ નહીં હસતા હસતા ચા પીવે હસતા હસતા રસોડામાં જાય પણ એનું વર્તન ઓલાને દાહ લગાડે ઓલાને પૂજા પણ સુખેથી ના થવા દે આ પ્રકારના આપણા વર્તન હોય એ વર્તનનો ચોક્કસ પરિવર્તન કરવું જોઈએ આ તો મેં દ્રષ્ટાંત દીધું પરંતુ આપણે હંમેશા શોધ્યા કરવું જોઈએ કે મારું કયું વર્તન અને મારું કયું જીવન બીજા માટે દાહરૂપ થાય છે દુઃખરૂપ થાય છે અરે એવું જરૂરી નથી કે કઈક આપણે કંઈક આવો સ્વભાવ હોય સારો સ્વભાવ હોય હાલો ને આપણો સ્વભાવ એવો છે કે આપણે ત્રણ વાગે જાગી જઈએ રોજ સવારમાં હવે ત્રણ વાગે જાગી જઈએ અને ત્રણ વાગે જાગી અને મોટા રાખથી પ્રભાત્યુ ગાઈએ તો તો બીજાને શાંતિ થાય કે દાહરૂપ થાય દાહરૂપ થાય વર્તન આપણે શું કરીએ છે એના કરતાં પણ આજુબાજુની સાનુકૂળતા જોઈને જે કરવું એ ગુણ આપણને આ વાયુ ગુણ શીખવાડે છે કે તમે વહેતા હો તમારું વર્તન હોય તો બીજાને શાંતિ આપવાવાળું થાય બીજાને દાહ લગાડવાવાળું ના થાય રોજ ભગવાનનો ભક્ત આ વાતને વિચારે મારું કયું કયું વર્તન એવું છે કે જે બીજાને દાહ લગાડી દે છે આપણે ફક્ત આપણી જ સાનુકૂળતાઓને જોયા કરશું કોઈ દિવસ બીજાને આપણે પ્રતિકૂળ થઈએ છીએ એની આપણને ખબર જ નહીં હોય તો આપણે ભગવાનના ભક્તનો રાજીપો કેવી રીતે લઈ શકીશું અરે ભગવાનનો રાજીપો પણ કેવી રીતે લઈ શકીશું અહીંના સામાન્ય જીવનો રાજીપો લેતા ના આવડે તો પુરુષોત્તમ નાયનો રાજીપો લેતા કેમ આવડે અને તમે જુઓ જેની ઉપર કોઈક રાજી થાય છે તો એ રાજીપાનું કારણ એનો વ્યવહાર છે એનું વર્તન છે વર્તન અને વ્યવહારથી એની ઉપર બધા રાજી થાય છે જે આપણે જે પરિવારમાં રહીએ છીએ જે સમાજમાં રહીએ છીએ જે સત્સંગમાં રહીએ છીએ ત્યાં આગળ બધી જ જગ્યાએ આપણા વર્તનને ચકાસતા રહીએ મારું આવું બેસવું મારું આવું બોલવું મારું આવું ચાલવું મારું આવું જમવું મારું આવું જોવું મારું આવું ઊંઘવું મારું આવી રીતે ફરાફર કરવું કોઈ પણ આપણી ક્રિયા હોય ક્રિયા માત્ર એનો વિચાર જો કરીએ ને તો ઘણી બધી વાત એવી હોય કે જે અયોગ્ય હોય એને કોઈ ખોટી ન કહી શકે પણ હોય અયોગ્ય ખોટી ના કહી શકે પણ અયોગ્ય હોય જેમ કે હું તમને એક દ્રષ્ટાંત આપું રોજ લાઈવ કથા સાંભળવી એક પરિવારને એવો નિયમ છે કે રોજ લાઈવ કથા સવાર સાંજની સાંભળવી હમણાં જે હરિભગત આવ્યા હતા એટલે મને કે અમારે તો લાઈવ કથા થાય એટલે બધું પડતું મૂકીને કથા સાંભળવાની પણ હમણાં છે ને અમે ટીવીમાં નથી જોતા નાના કોમ્પ્યુટરમાં લેપટોપમાં લઈને જોઈએ છે બરાબર છે એટલે કે એનું કારણ શું કે હમણાં દીકરીઓ દીકરાઓને પરીક્ષા છે એટલે પરીક્ષા હોય તો એ તૈયારી કરતા હોય અને અમે ટીવી ચાલુ કરીએ તો અવાજ મોટો થાય એટલે અમે એક રૂમમાં જતા રહીએ અલગથી બાકી તો એ બધા કથા સાંભળે છે પણ આ પરીક્ષાની તૈયારી કરવાની છે તો અમે આવી રીતે કરીએ છીએ આ સાનુકૂળતા થઈ કહેવાય આ સાનુકૂળતા આપી કહેવાય હવે આપણે કહીએ કે ના ના સત્સંગ તો મોટેથી જ કરવાનો હોય ને તો કદાચ એ દીકરા દીકરીઓને સત્સંગમાં હેત થવાનું હોય ને એની જગ્યાએ સત્સંગથી દૂર જાય એટલે બધી જ વસ્તુની અંદર આપણને આપણા જીવનની અંદર એવું શીખવાડે છે કે બીજાની સાનુકૂળતાને જોતાં શીખીએ બીજાની સાનુકૂળતા કરતા શીખીએ આપણે થોડીક પ્રતિકૂળતાને વેઠી લઈએ પણ બીજાને સાનુકૂળ કેમ પડે આવો વિચાર સતત કરીએ એ ભગવાનની ભક્તિ છે મહારાજ મધ્યના અઠ્યાવીસમાં કહે છે હું તો ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારા વિશે મોટો ગુણ છે મહારાજે જે મધ્યના અઠ્યાવીસમાં વચનામૃતમાં કીધું છે એ વાક્યોને આપણે બરાબર જીવનની અંદર સાર્થક રાખવા જેવા છે કારણ કે વચનામૃત જ એવું છે જીવન દોરીનું વચનામૃત છે અને દયાળુ પ્રકૃતિનું વચનામૃત છે શ્રીજી મહારાજ ત્યાં એવું બોલ્યા છે કે જીવને ભગવાનને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મવચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે મન કર્મવચને ભગવાનના ભક્તની સેવા એનો અર્થ જ એ થાય છે કે આપણું વર્તન બીજાને સાનુકૂળ બને અને અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની જ સેવા કરવી છે અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે કરવો અને પછી મહારાજે આ બધી વાત કરીને કીધું કે હું તો ખરેખર જો ખરે ભગવાનનો ખરેખરો ભક્ત હોય તો હું એ ભગવાનના ભક્તનો પણ ભક્ત છું ભગવાનના ભક્તનોય ભક્ત છું અને હું તો ભગવાનના ભક્તની ભક્તિ કરું છું આ મારે વિશે મોટો ગુણ છે હવે ભક્તિનો અર્થ જ આ થાય આપણે ભગવાનના ભક્તનાય મહારાજ પોતે કે છે ભગવાનના ભક્તનોય ભક્ત છું તો આપણે તો ભગવાનના ભક્ત છે એની જ ભક્તિ કરવાની છે ભગતના ભગતની તો ભક્તિ કરવાની જ નથી આ તો ભગવાનના ભક્તના ભક્ત છું એનો અર્થ તો એ થાય કે ભક્તની ભક્તિ મહારાજ કરે છે ભક્તની સેવા કરે છે જ્યારે આપણે તો ખાલી ભગવાનના અને ભગવાનના ભક્ત એની જ ખાલી સેવા કરીએ અને સેવાનો અર્થ થાય છે સૌથી મોટી સેવા બીજાની સાનુકૂળતા આ સૌથી મોટી સેવા છે સાનુગુણ બીજાને મદદરૂપ થઈએ કોઈ ભગવાનના ભક્તને પૂરક થઈએ કોઈને મદદરૂપ થઈએ કોઈને ભારરૂપ ન થઈએ કોઈને ઉદ્વેગરૂપ ન થઈએ કોઈને શાંતિરૂપ થઈએ આ ભગવાનનો ભક્ત પૂરક બન્યો કહેવાય એ વાયુ ગુણથી આપણે શીખવા જેવું છે આપણા જીવનની અંદર અનુભવવા જેવું છે હા આપણે મુક્ત નથી થઈ ગયા એટલે પ્રતિકૂળતાને સહન કરવી થોડી અઘરી હોય છે એમ જ થાય કે મારે જ દર વખતે બીજાની સાનુકૂળતા જોવાની મારી સાનુકૂળતા કોઈ જોવે જ નહીં આવું થઈ શકે છે ઘરમાં માની લો કે પાંચ સભ્યો રહે છે તે એક સભ્ય બહુ સહનશક્તિવાળા હોય બીજાની સાનુકૂળતા જોયા કરતા હોય પછી કે હું દસ વર્ષથી સાનું એમની જોઉં છું પણ એકે વખત એને જ જોઈ નથી પણ ના તમે સાનુકૂળતા જોવો છો ને એટલે સુખેથી બધાએ ભગવાન ભજી શકે છે પરિવારમાં રહી શકે છે એ લોકોને બીજી તકલીફ નથી તમે એક પ્રતિકૂળતા ભોગવી લો ને બીજાને સાનુકૂળતા થતી હોય તો હું વાંધો છે અહીં પ્રતિકૂળતા આવશે તો દેહને આવશે આત્માને ક્યાં આવવાની છે જે દેહ એક દિવસ રાખત થવાનો છે એ દેહને પ્રતિકૂળતાઓ બધી આવશે આત્માને તો આવશે નહીં માટે આપણા વર્તનને આપણે ચોક્કસ એવું કરીએ કારણ કે મહારાજ કે છે આ જે વાર્તા અમે કરી છે તે વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે 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 કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે જેટલા શબ્દ માત્ર છે એ સર્વેનું અમે શ્રવણ કરીને તેનું સાર કાઢીને આ વાર્તા કરી છે તે પરમ રહસ્ય છે અને સારનું પણ સાર છે અને પૂર્વે જે જે મોક્ષને પામી ગયા છે હવે જે જે પામશે ને હમણાં જે જે મોક્ષને માર્ગે ચાલ્યા છે એ સર્વને આ વાર્તા જીવન દોરીરૂપ છે જીવન દોરીરૂપ મુક્તાનંદ સ્વામીનો ગુણ કેવો હતો જો સંતો વિચરણ કરવા ગયા રાજસ્થાન બાજુ અને સંતોને ભિક્ષામાં ત્રણ ત્રણ દિવસથી કશું મળ્યું નથી એમાં એક બ્રાહ્મણને સંતોનો ગુણ આવ્યો અને એને જમાડવાની ઈચ્છા થઈ ત્યારે સંતોને રશકશના નિયમ હતા સંતોએ કીધું ભાઈ ખીચડી બનાવી હોય તો બનાવો તમે ભુદેવ છો બ્રાહ્મણ છો પરંતુ ખીચડીમાં ઘી નાખતા નહીં અમારે નિયમ છે બ્રાહ્મણે ખીચડીની અંદર ઘી ઠાકોરજીના થાળમાં નાખ્યો અને એ ખીચડી પ્રસાદીની તપેલામાં ભેગી કરી હવે થાળીમાં ઘી નાખ્યું હોય ખીચડીમાં તો બે ચમચી ઘી હોય અને એટલા પચાસ સો સાધુ માટે રસોઈ કરી હોય ખાલી ખીચડીની એમાં ઓલી ખીચડી ભેરવે તો ઘી તો ક્યાંય જતું રહે ખબર પડે બે ચમચી ઘી એવડા મોટા તપેલામાં કાંઈ નહીં પણ સુગંધ તો આવે ને હવે ખીચડી ધૂન બોલાય ખીચડી પીરસાય બ્રાહ્મણે પીરસી ખીચડી આવી ગઈ પણ આત્માનંદ સ્વામી બેઠેલા હતા સુગંધ અંદરથી આવે છે પહેલાં સંતો જ બધા ભૂખ્યા હતા આત્માનંદ સ્વામીએ કીધું કે અનિડો આમાં તો ઘી છે આ ખીચડી ખવાય નહીં ત્યારે ઓલો બ્રાહ્મણ કે સંતો મારે તો એટલું થઈ ગયું કે થાળમાં ધરાયેલી ખીચડી હતી ને એ મારે પ્રસાદીની કરવા માટે મેં તપેલામાં નાખી એમાં આ થયું છે બાકી મેં બધી ખીચડીમાં ઘી નાખ્યું નથી આત્માનંદ સ્વામી ધર્મનિષ્ઠ પુરુષ એમના દ્વારા મહારાજને એવું ચરિત્ર કરાવવું હતું અક્ષરધામના મુક્ત છે એ પોતે ન જમે પરંતુ મુક્તાનંદ સ્વામીએ કીધું મુક્તાનંદ સ્વામીએ વિચાર્યું કે આ સામેનો બ્રાહ્મણ છે એને આટલા ભાવથી રસોઈ કરી છે સંતો બે ત્રણ દિવસના ભૂખ્યા છે અહીંથી જો આ ખીચડી ખાધા વિના બધી નાખી દેવી પડે આ બ્રાહ્મણને અને સંતો જમશે નહીં તો આ બ્રાહ્મણને ભગવાન સ્વામિનારાયણનો અને એના સંતોનો અભાવ આવશે અને જો આ ખીચડીને જમીશું આ ખીચડીને નહીં જમીએ તો બીજું એક કારણ એ છે આટલા સંતો છે બધાએ બે ત્રણ દિવસના ભૂખ્યા છે એટલે એને પણ આગળ જતા હવે ચાલતા તકલીફ થશે બધા આત્માનંદ સ્વામી જેવા આત્મનિષ્ઠ હોય નહીં એટલે સ્વામીએ વિચાર્યું કે આ જો નાખી દઈશું તોય પ્રોબ્લેમ સંતોને ભૂખ્યા રહેવું પડશે એ પ્રોબ્લેમ અને સ્વામી કે જમીએ તો મહારાજનો નિયમ આપેલો છે કે આપણે રસકસ વિનાનું જમવું ઘીવાળું દૂધનું નહીં જમવાનું તો આવે આમાં સ્વામી કે કંઈ નહીં મહારાજ પાસે હું પ્રાયશ્ચિત લઈ લઈશ પણ અત્યારે બધાએ સંતોને સ્વામી કે બધાએ જમો ભગવાનને સંભારીને અને જે કાંઈ સજા કરવી હશે મહારાજ મને કરશે આ સ્વામીએ શું જોયું સાનુકૂળતા બ્રાહ્મણના ભાવની સાનુકૂળતા સંતોની ભૂખની સાનુકૂળતા આત્માનંદ સ્વામી પ્રત્યે પણ સ્વામીને એવું ના થયું કે આ વળી બહુ મોટા ધર્મવાળા એવું ના થયું સ્વામીને એમ થયું આત્માનંદ સ્વામી તો બહુ મોટા પુરુષ છે આત્મનિષ્ઠ પુરુષ છે અને ભગવાનની આજ્ઞા પાડવાનું ખરેખરું તાન છે સ્વામીએ જ ખીચડી જમાડી તો પાછું બીજું કાંઈ ના થયું અને આત્માનંદ સ્વામીને પણ એવું થયું કે મુક્તાનંદ સ્વામીએ જે કાંઈ કર્યું હશે એ બરાબર હશે પણ મહારાજની આજ્ઞા નથી પણ સ્વામીએ કંઈક કર્યું હોય તો વિચારીને જ કરી હોય આ બધી સાનુકૂળતા છે આ સાનુકૂળતા હવે આની અંદર કયું ને કયું ખોટું ઘીવાળી ખીચડી જમાડી એ સાચું છે તો શ્રીજી મહારાજે તો નાચ પાડી છે આત્માનંદ સ્વામી કેમ ન જમ્યા તો એ દ્રષ્ટિએ જોવો તો ખોટું થયું અને જો એ ખીચડી નાખી દેવામાં આવે ઓલા બ્રાહ્મણને અભાવ આવે તોય ખોટું થયું આવી સાનુકૂળતાઓ આટલી બધી સાનુકૂળતા કરવાનું આપણા જીવનમાં નથી થતી હોતું મુક્તાનંદ સ્વામી જે પાત્ર જઈને વર્ત્યા પર્વતભાઈ જે પાત્ર જઈને વર્ત્યા દાદા ખાચર જે પાત્ર ઉપર જઈને વર્ત્યા ઓલી ડોસીએ ચોરી કરી અને મહારાજે કહ્યું આનું તલવારથી માથું કાપી નાખો દાદા ખાચરને કે દાદા ખાચર કે મારા તમે આજ્ઞા કરી એટલે આને ઓરડામ લઈ જઈને કાપું હા લઈ જાઓ કે આ ચોરી કરી એટલે આને જીવતી મૂકવી જ નથી દાદા ખાચર લઈ ગયા ઓરડામાં માંજીને રાખી દીધા રોજ જમવાનું આપે ચાર પાંચ દી થયા મહારાજ કે દાદા પેલી ડોસીને આપણે ખરું અને થોડી ચોરી કરીને ક્યાં બિચારીને કડું કાપી નાખ્યું પતી ગયું કામ પાછું મહારાજે તેથી પૂછેલું દાદા કાજે કે પતી ગયું પછી પાંચ થયા ને મહારાજ કે આપણે નહોતું એવું કઈ વાંધો નહીં મહારાજ લઈ આવું હમણાં લઈ આવ્યા સાનુકૂળતા મહારાજની આજ્ઞા મહારાજનો ફોર્સ છે આજ્ઞા પણ પાડી અને વિચાર્યું કે આ ચોરી કરી છે પણ એની પાસે રૂપિયા નહીં હોય કાંઈ તકલીફ હશે તો ચોરી કરી હશે ને તો શા માટે એની સાનુકૂળતા વિચારી સાનુકૂળતા વિચારવાની અંદર બીજાની વિચારવાની અંદર બીજાનું સુખ સુખ વિચારવામાં જ આપણું રહેલું છે બીજા પ્રત્યેનું દુઃખ વિચારવામાં આપણી માટે દુઃખ જ રહેલું છે બીજાનું સુખ વિચારીએ સુખ વિચારીએ આપણા સ્વજનનું સુખ વિચારીએ આપણા સ્નેહીનું સુખ વિચારીએ આપણા સહચારીનું સુખ વિચારીએ આપણી સાથે જે મોક્ષના માર્ગે ચાલે છે એનું સુખ અને સાનુકૂળતા વિચારીએ ઘણીક વખત આ પ્રકારની આપણાથી થતી નાની મોટી જે ઘારૂપી હત્યા એની આપણને ખબર પણ નથી હોતી એ વર્તન એવું છે માટે વર્તનને વર્તનને એટલું બધું સ્મૂથ કરીએ વર્તનને એટલું બધું એકરૂપ કરીએ કે જે વર્તન બધી જ રીતે સુખરૂપ થાય બે સ્વરૂપનું વર્તન નહીં એક જ સ્વરૂપનું વર્તન સુખરૂપ થાય જો બે સ્વરૂપનું વર્તન હશે તો પણ પ્રતિકૂળ થશે કારણ કે આપણે કદાચ બહારથી કોઈને સાનુકૂળ થવા પ્રયત્ન કરીએ છીએ પણ આપણા અંતરમાં એ ભાવ નથી તો આપણે પાછા પ્રતિકૂળ થઈ જ જવાના ક્યાંક ને ક્યાંક આપણાથી એવું વર્તાઈ જશે કારણ કે આપણે અનુસંધાન રહેવાનું નથી આપણે બે મિનિટ રોલ કર્યો કોઈને સાનુકૂળ થવા માટે ના ના આ ખુરશી તમારી જ છે બેસો ને તમે આ ખુરશી તમારી જ છે પણ એ સાનુ આપણો રોલ જાજો ચાલશે નહીં કારણ કે આપણને ટેવ જ નથી અંદરથી નાદ નથી આવેલો આપણે બુદ્ધિમાંથી વિચારીને થોડીક વાર માટે કર્યું પણ એ બહુ જાજુ ના આવે એ તરત જ હવે ઢેલ હોય આપણે ઢેલનો આપણો આપણો મૂળ સ્વભાવ ઢેલનો હોય એ ઢેલનો સ્વભાવ છોડીએ નહીં અને આપણે પછી કહીએ મોરની જેમ કળા પૂરવી છે તે પીછા ભાડે લાઈન મૂકીએ તો એ રે કેટલી વાર કહો એ પીછા આમ પાછળ ચોંટાડ્યા હોય ઢેલની પાછળ સમજ્યા ને ગુંદરથી પછી કે મોર જેમ કળા એમ કળા પૂરું અને જો ઉખડી ગયું પીછું તો હાંસી હોય હાંસી થાય પછી જગતની અંદર માટે વર્તન એવું કે જેનાથી બીજાને શાંત બહુ જ આનંદ આવશે જીવનમાં થોડાક દિવસ ને તમારે એ પ્રતિકૂળતામાં રહેવાની અંદર થોડું મનને એડજસ્ટ કરવું પડે કારણ કે એમાં મનને મારવાનું છે ને પોતાનું ધાર્યું કરવામાં મનને મારવાનું નથી પણ આપણું ધાર્યું નહીં કરવામાં મનને મારવાનું છે અને મનને મારવાથી એ મનને મારતા થઈએ ને એટલે હંમેશને માટે સુખ આપણને જ થાય દુઃખ કોણ આપે છે કોઈ વ્યક્તિ નથી આપતો કોઈ આપણા સ્વજન નથી આપતા આપણું મન જ આપે છે આપણને દુઃખ આપણું મન જ આપે છે કારણ કે આપણું મન એ જ્યારે વ્યથિત થઈ જાય ત્યારે એ જ દુઃખી થાય છે અને વ્યથિત શાનાથી થાય છે પોતે જ મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ કરવો મનનો સ્વભાવ છે સંકલ્પ વિકલ્પ કરવો એ પ્રકારના સંકલ્પો કરે એટલે એ જ મન આપણને દુઃખ આપવાવાળું થઈ જાય અને એ મન જો એવા સંકલ્પ કરે કે વાહ કદાચ માની લો કે કંઈક જમવાનું બનાવ્યું છે બહુ સરસ વસ્તુ છે બહુ સારી વસ્તુ છે તો ઘરની અંદર માતાઓને તો આવો ભાવ હોય જ છે કે જે મા હોય એ એ થોડુંક હોય ને તો પોતાના ઘરની અંદર શું કરશે દીકરાઓ હશે બીજા પરિવારના જન હશે એમાં દીકરો વાલો હશે ને તો દીકરાને વધારા આપશે દીકરા માટે રાખશે કેટલાય કેટલાય એવા માતાઓ હોય છે ઘરની અંદર આ દેશમાં તો બધું જો કે ફ્રીજમાં મૂકીને જમવાનું હોય પણ આપણા દેશમાં તો એ પદ્ધતિ જોવા મળે હવારનું હોય અને હાજે નવું રાંધ્યું હોય અને હવારનું વધેલું હોય ને તો ઘરના બહેનો હશે ને એ ટાઢું જમી લેશે અને છોકરાઓને બધાને ગરમ ગરમ આપશે તો એને શું કર્યું પોતે પ્રતિકૂળતા રાખી અને બીજાને સાનુકૂળ થયા એવું ન કર્યું કે ભાઈ હવારનું ટાઢું છે તો તમે ખાઓ અમે બનાવીએ છીએ અને અમારે જ ગરમ ગરમ ખાવું જોઈએ ને એવું ના કર્યું કેટલા પરિવારોની અંદર આવું આ મેં એક દ્રષ્ટાંત દીધું નાનું અમથું પણ એ દ્રષ્ટાંત જે મેં દીધું છે એ આપણે અનુભવતા હોઈએ જોતા હોઈએ તો રોજ ઓલા બેનો હવારનું ટાઢું જ ખાતા હોય અથવા આગલે આગલેદીનું ટાઢું ખાતા હોય ને આપણને ગરમ ગરમ દેતા હોય અને આપણી સાનુકૂળતા જોઈએ તમારી સાનુકૂળતા જોઈએ છે તો તમને ક્યારેક તો થવું જોઈએ ને કે આ ગઈકાલની ભાખરી રોટલી છે એ જમી લે છે અને આપણને રોજ ગરમ રોટલી ભાખરી આપે છે તો આપણે કોઈ દિવસ એવું ના કહેવું જોઈએ કે મને થોડું કે આપો અને ગરમ ગરમ છે ને એ તમે લો અમે લઈએ અને ટાઢું બધાને વેચી દો એવું આપણે કોઈ દી ના કીધું હોય એવું પણ તમને આ વાત સાંભળ્યા પછી દેખાશે તમારા જીવનમાં પૂર્વમાં બન્યું હશે ને તો દેખાશે આ મેં એક નાની વાત કીધી બહુ નાનું દ્રષ્ટાંત દીધું પણ એ દ્રષ્ટાંતથી આપણા જીવનને સુઘડ બનાવીએ સુઘડ બનાવીએ કોઈ વ્યક્તિ પ્રતિકૂળતાને વેઠે છે આપણી સાનુકૂળતા માટે એનો અર્થ એ નથી કે એની ઉપર ધર્ભિત દેવી પ્રતિકૂળતાઓ આપણે પણ થોડા સક્ષમ થઈએ આપણે પણ થોડા સહન શક્તિવાળા થઈએ કોઈ ભગવાનના સંત છે કોઈ ભગવાનના ભક્ત છે આપણી સાથે રહે છે તમે પરિવારમાં ભગવાનના ભક્તો જો સાથે રહો છો એમાં કોઈક સભ્ય એવા હશે જ સમજણવાળા હોય બહુ ઊંડા હોય એ બીજાની સાનુકૂળતાને જ જોયા કરતા હોય એવા હોય એનો અર્થ એ નથી કે એને એને પ્રતિકૂળતાઓ આપ્યા જ કરવી આપ્યા જ કરવી આપ્યા જ કરવી એવું નથી આપણે પછી આપણી સાનુકૂળતા જોઈએ આ ગ્રંથ મારી અને તમારી અંદરની કસરો ટાળવા માટે છે બીજાને સાનુકૂળ બનાવવા માટે નહીં આપણે પોતાની જાતને બીજા સાથે સાનુકૂળ બનાવવા માટે છે આમાંથી એવું ગ્રહણ નથી કરવાનું મારે કે જો વાત આવી હતી પછી હું બીજા કોઈને કહું કે જો સાનુકૂળ રહેવાની વાત આવી હતી તમે મને સાનુકૂળ થાવ એવી વાત આ નથી મારે જ બીજાને સાનુકૂળ થવું છે કોઈ મને સમજે કે ના સમજે મારે બીજાને સમજવા છે મને કોઈ સમજી શકે કે ના સમજી શકે પણ મારે બીજાના હૃદયને સમજવું છે આ ભાવના આ વાયુ ગુણ વર્ણનમાંથી શીખવાની છે કારણ કે આમાં તો એટલું જ આવ્યું કે વાયુ વહે એક શાંતિ આપે ને એક દાહ લગાડે હવે આની ઉપર આપણે શું વિચારું તો મને જે મહારાજે પ્રેરણા કરી જે મને નિષ્કુળન સ્વામીએ પ્રેરણા કરી મને જે સદગુરુએ પ્રેરણા કરી એમાં મને એવું દેખાયું કે વર્તન આપણું જીવન એને આપણે સુધારીએ અરુ એક ઉડાવત અભ્રકો અરુ એક મિલાવત મેગ પવન ગુન પેખીએ એ વહત દોનું વેદ અરુએક ઉડાવત અરુ એક મિલાવત મેઘ પવન ગુણ એહ પેખી એ વહત દોનુ વે એક પવન શીતળ કરે છે એક પવન દાહ લગાડે છે એવી જ રીતે આવે બીજી બીજો ગુણ કે છે કે એક પવન ઉડાવત અભ્રકુ અભ્રકુ એટલે વાદળને ઉડાડે છે એટલે વાદળને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડ દે છે અરુ એક મિલાવત મેઘ વરસાદ લાવે છે કોણ વાયુ જ લાવે છે અને વરસાદને ખસેડી દે છે કોણ વાયુ જ ખસેડી દેશે આ બંને ગુણ અવગુણ છે આ ગામમાં વાદળા છવાયા ઓલાને લાગે કે હમણાં વરસાદ આવશે વરસાદ આવશે વરસાદ આવશે ને પવન જો આવે અને વાદળાને જો આગળ ખેંચી જાય તો ના આવે અને બીજા ગામમાં જઈને પડે એ પાડ્યો પવને અને એક જગ્યાએથી ખસાડી દીધો પવન ગુણ એ હે પેકીએ વહત દોનું હું વેધ આવી રીતે બે રીતે વહે છે એક જગ્યાએ વાદળાને વેર વિખેર કરી દે છે અને એક જગ્યાએ વાદળાને ભેગા કરીને મેઘ વરસાવે છે એ પણ આપણા જીવનની અંદર આપણને એમ શીખવાડે છે કે આપણું વર્તન એવું હોવું જોઈએ કે કોઈના જીવનમાં આનંદનો મેઘ વરસે આનંદનો મેઘ વર્ષે કોઈના આનંદના વાદળાઓ છીનવાઈ જાય કોઈની ખુશીના વાદળાઓ છીનવાઈ જાય કોઈની પ્રફુલ્લિતતાના વાદળાઓ છીનવાઈ જાય કોઈની પ્રસન્ન ચિત્તના વાદળાઓ છીનવાઈ જાય એવો પવન એવું વર્તનરૂપી પવન આપણો ન હોવો જોઈએ આપણો વર્તનરૂપી પવન એવો હોય કે કોઈ માટે પ્રસન્નતાના વાદળાઓ એના હૃદયમાં છવાઈ જાય અને મેઘરૂપે વરસી જાય કોઈને સુખના વાદળાઓ એના હૃદયમાં છવાઈ જાય અને મેઘરૂપે વરસી જાય કોકને આનંદરૂપી વાદળાઓ છવાઈ જાય ને મેઘ રૂપેના હૃદયમાં વરસી જાય મૂર્તિરૂપી વાદળાઓ છવાઈ જાય ને મૂર્તિ રૂપી મેઘ રૂપે હૃદયમાં વરસી જાય આવું આપણું વર્તન હોવું જોઈએ બીજાને ભક્તિ આપે બીજાને ધર્મ આપે બીજાને વૈરાગ્ય આપે બીજાને જ્ઞાન આપે બીજાને ધીરજ આપે બીજાને શ્રદ્ધા આપે એવું વર્તન એવું જીવન આપણું હોવું જોઈએ પણ આપણે જે જગ્યાએ પગ મૂકીએ ત્યાં ધર્મનો જ ધર્મ જ જતો રહે ભક્તિ જ જતી રહે જ્ઞાન જ જતું રહે વૈરાગ્ય જતી રહે કોઈની શ્રદ્ધા જતી રહે કોઈની ધીરજ જતી રહે એવું વર્તન હોય એ શું કામનું પણ આપણા વર્તનથી ભક્તિનો મેઘ વરસવો જોઈએ આપણું જીવન એવું હોવું જોઈએ આપણે કોઈ પણ સ્થાનમાં જઈએ આપણે કોઈપણ પરિવારમાં જઈએ આપણે કોઈપણ સમાજમાં જઈએ એમાં ભક્તિનો ઓપ આવી જાય ધર્મનો ઓપ આવી જાય વૈરાગ્યનો ઓપ આવી જાય જ્ઞાનનો ઓપ આવી જાય એ મેઘ વર્ષ્યો કહેવાય ભગવાન ભજવાનું તાણ ચડી જાય એ વર્ષ્યો કહેવાય એના માટે પહેલાં આપણે આપણા જીવનને સુઘડ બનાવવું પડે સુઘડ બનાવવું પડે આપણે પોતે સુઘડ થયા વિના ગમે એટલું બીજાને સુઘડ કરવા જઈએ કોઈ દી થાતું જ નથી આજ દિવસ સુધી બન્યું નથી પોતાના જીવનને સુઘડ કર્યા વિના બીજાના જીવનને સુઘડ કરી શકાતું નથી પોતે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શ્રદ્ધા ધીરજ ભાવ આ બધાના મેઘથી પલળ્યા વિના આપણે કોકને એનાથી પલાળવા જઈએ તો પલળતું નથી ક્યારેય નથી થતું કારણ કે ગુલાબ સુગંધી દેશી ગુલાબને કેવું નથી પડતું કે મારામાં સુગંધ છે એ ગુલાબને જ્યાં મૂકો ને ત્યાં સુગંધ આપવા પ્રસરી જ જાય એમાં આપણું વર્તન છે એ સુગંધ પ્રસરાવી દે આપણું વર્તન છે એવા મેઘને વરસાવી દે માટે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય આવા વાદળાઓનું સંકલન કરવું આપણા જીવનમાં એનું સંપાદન કરવું આવાને ભેગા કરવા પણ વેર વિખેર થઈ જાય એવું ના થવું પડે નહીં તો એકવાર હરિભક્તો બહુ વર્ષો પહેલા હરિભક્તો સંતો સાથે ક્યાંક ગયા વીસ પચીસ હરિભક્તો હા કોકને ઘેર પધરામણીને બધું વિચરણમાં નીકળ્યા હોય એટલે હોય એની અંદર હવાર પડ્યું ને હવારમાં બધાય પેલા ઘરમાં બાથરૂમ બે ત્રણ હોય એટલે સંતોષ સ્નાન કરે પરવારતા તો વાર લાગે તે આ બધાય દહ પંદર જણા હવારમાં નાયા ધોયા વિના મોટું વેન લઈને ઉપડ્યા ક્યાંક એટલે ભાઈ ક્યાં જાઓ છો બસ હમણાં અહીં જઈને આવીએ છીએ ગયા તે કોફી સ્ટોરમાં ગયા કોફી સ્ટોરમાં હવારમાં ટેવ હોય ને ઘણા ને કોફી પીવાની કે ચા પીવાની એટલે બધા હઉ હૌ રીતે જેમ પીતા હશે ગુણબુદ્ધિવાળા હોય એટલે એવું હોય એમાં એક બે હરિભગત પાકા થયેલા થોડા સમયથી એટલે એક એક તો અમે નાયા નથી બીજી વાત એ છે કે નાયા પણ નથી અને આ ચા કોફી તો નિયમ લીધો છે અમે કે નહીં પીવાનું પહેલાં પીતા હતા પણ આઠ મહિનાથી નિયમ લીધો છે એટલે અમે નહીં પીએ ત્યારોલા ભક્તોએ કીધું કે તમને આ કોણે નિયમ દીધો છે સંતોએ સંતોએ જ દે ને બીજું કોણ દે પણ સંતોએ તમને આ નિયમ દીધો કે નાયા ધોયા વિના પીવું નહીં ખાવું નહીં બધી વાત સાચી પણ સંતો કથામાં એવું નથી કહેતા હરિભક્તોનો મહિમા સમજવો સંતો એવું કીધું છે ને હરિભક્તોનો મહિમા સમજવો તો હરિભગતનો મહિમા ક્યારે સમજ્યા કહેવાય તમે અત્યારે આ ઘૂંટડા પી લો તો તે પાઈ દીધી બોલો પાઈ દીધી ઓલાએ પછી સંતોને કીધું કે ભાઈ મારે તો આવું થયું તમારી જ ભેગા આવ્યો એમાં આવું થઈ ગયું આઠ મહિનાનું નિયમ એક જ દિવસમાં પૂરું થઈ ગયું લો આ આ ધર્મરૂપી વાદળાને વિખેરી નાખ્યા કહેવાય ઓલાને ધર્મ પાળવો તો સાનુકૂળતા એટલે ને ભાઈ તમે બહુ સારા રસ્તે છો તમે બરાબર છે તમે ના પીશો અમે પી લઈએ છીએ અમારે તમારે જેવું એક દિવસ થવાનું છે એવું કર્યું હોત તો એ સાનુકૂળતા હતી તો ઓલાના વાદળા વિખી નાખ્યા ઓલાને ધર્મરૂપી ધીરે ધીરે મેઘની બુંદ ભેગી થતી હતી ઝરમર 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 આઠ મહિનામાં તો કેટલોક વરસાદ પલડે તે ધીરે ધીરે થાતો તો વાદળ વિખાઈ ગયા લો આ વર્તન આ વર્તનથી થાય પછી કીધું કે આવે તો કે આવે શું આવે તો પાછું શરૂ થઈ ગયું છે એટલે હવે બંધ કરતા પાછી વાર લાગે એ દિવસથી શરૂ થઈ ગયું સંતોન તો બે મહિને ખબર પડી કે આવું થયું છે આવો મોટો એક્સિડન્ટ થઈ ગયો છે એ બે મહિને ખબર પડી આવું પણ થાય માટે ભગવાનના ભક્ત આપણા બધાના જીવન આપણું વર્તન એવું રાખીએ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શ્રદ્ધા દીકના મેઘ વર્ષે આપણી આજુબાજુમાં આપણે પલળતા રહીએ બીજા પલળતા રહે પણ કોઈના ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય શ્રદ્ધાના વાદળ વિખાય નહીં એવું આપણું વર્તન હોય એવું સ્વામી આપણને આ વાયુગુણ વર્ણન એની અંદર કહે છે બીજી વાતોને આપણે આગળ સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની